હેલો સ્ટુડન્ટ્સ, કતિરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ વતી હું નિશાંત કતિરા તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 11 રચના. સૌ પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે મારા આ ચેપ્ટરના બધા જ વિડીયોઝને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે અને હું તમારા માટે આવી જ રીતે ગણિતના બધા જ ચેપ્ટરના બધા જ સમ્સ આ ચેનલ પર અપલોડ કરતો રહીશ. તો તમે કોઈ પણ ચેપ્ટરનો કોઈ પણ સમ સહેલાઈથી મેળવી શકો છો. તમારે માત્ર મારી ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરનો લિસ્ટ છે જેમાં કોઈ પણ સમ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 11.2ની છઠ્ઠી રચના. આ રચના અઘરી છે, હો શરૂઆતથી જ તમને કહી દઉં છું, આ રચના બહુ અઘરી છે. તો તમારે આખો વિડીયો જોવો પડશે તો જ ક્લિયર થશે. જુઓ શું કરવાનું છે. એ બી બરાબર 6 સેમી, બી સી બરાબર 8 સેમી અને ખૂણો બી બરાબર 90 અંશ થાય તેવો ત્રિકોણ એ બી સી લો. કાટકોણ ત્રિકોણ એ બી સી લો. બીમાંથી એ સી પરનો લંબ બી ડી છે. બી સી ડીમાંથી પસાર થતું વર્તુળ દોરેલું છે. એમાંથી આ વર્તુળને સ્પર્શકો દોરો. તો કૃત્ય હું નથી લખતો, કૃત્ય રકમમાંથી જોઈને જ તમારે લખી લેવાનું છે. ચેન્જ કેટલું કરવાનું જુઓ તમને કહી દઉં. બધું જ એકદમ પરફેક્ટ આપેલું છે રકમમાં. તમારે શું લખવાનું, એ બી બરાબર 6 સેમી, બી સી બરાબર 8 સેમી અને ખૂણો બી બરાબર 90 અંશ થાય તેવો કાટકોણ ત્રિકોણ એ બી સી દોરો. અહીં લોના બદલે દોરો લખવાનું. બીમાંથી એ સી પરનો લંબ બી ડી દોરો. બી સી ડીમાંથી પસાર થતું વર્તુળ દોરો. એમાંથી આ વર્તુળને સ્પર્શકો દોરો. તો બસ ખાલી તમારે જ્યાં છે ત્યાં દોરો લખવાનું, લો છે ત્યાં પણ દોરો લખવાનું, એટલું ચેન્જ કરવાનું છે. તો કૃત્ય હું નથી લખતો, તમારે લખવાનું હશે એક્ઝામમાં. રચના કેવી રીતે દોરવી તે હું તમને શીખવું. જુઓ સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કેમ કરશું, તો બી સી બરાબર 8 સેમી આપણે દોરશું. સૌ પ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ એ બી સી દોરવાનું છે, જેમાં બી સી બરાબર 8 સેન્ટીમીટર આપણે દોરીએ. તો આ બી સી બરાબર 8 સેન્ટીમીટર મેં દોર્યા. ત્યારબાદ ખૂણો બી 90 અંશ થાય, એટલે કે બી 90 અંશ છે, કાટકોણ છે, તો કાટકોણ આપણે દોરવું પડશે. અહીં 90 અંશનો ખૂણો દોરતા તમને આવડે છે, શું કરાય કહો તો મને. કોઈ પણ ખૂણો દોરવો હોય સૌ પ્રથમ આપણે 60 અંશનો ખૂણો દોરવો પડે. તો યોગ્ય માપ વડે બીને કેન્દ્ર લ્યો અને એક અર્ધવર્તુળ દોરો. ત્યારબાદ અર્ધવર્તુળ જે બી સીને છેદે છે ત્યાં આપણે કેન્દ્ર રાખશું અને જે ચાપ દોરશું તે 60 અંશનો ખૂણો બનશે. 60ને કેન્દ્ર લઈએ અને બીજો ચાપ દોરીએ અર્ધવર્તુળ પર, એટલે 60 અને 60 120 અંશનો ખૂણો બને. આપણે જોઈએ છે 90નો ખૂણો, તો 60 અને 120ની વચ્ચે 90 હોય. તો સૌ પ્રથમ 60 અંશ પર કેન્દ્ર રાખો અને ઉપરની તરફ એક ચાપ દોરો. ત્યારબાદ 120 પર કેન્દ્ર રાખો અને ઉપરની તરફ બીજો ચાપ દોરો. બંને ચાપ જ્યાં એકબીજાને છેદશે ત્યાં 90 અંશનો ખૂણો થશે. તો આ 90 અંશનો ખૂણો તો બની ગયો. હવે એ બી બરાબર 6 સેમી દોરવાનું છે. તો અહીંથી આપણે જે રેખા દોરશું તે 6 સેમીનું થવું જોઈએ અને ઉપર આપણે બિંદુ એ મૂકી દઈશું. તો 6 સેમીનો એક માપ આપણે બીમાંથી ઉપરની તરફ દોરીએ. આવી રીતે, અને આને નામ આપીએ અહીં બિંદુ એ. બસ હવે એ અને સીને જોડી દઈએ એટલે કાટકોણ ત્રિકોણ એ બી સી આપણને મળી જશે.
તો આ બની ગયો આપણો કાટકોણ ત્રિકોણ એબીસી. ત્યારબાદ આપણે રકમ વાંચીએ, શું કરવાનું છે? હવે બીમાંથી એસી પરનો લંબ બી ડી છે, તો હવે આપણે બીમાંથી એક લંબ દોરવાનું છે એસી પર. હવે બીમાંથી આપણે લંબ તો ઘણી રીતે દોરી શકીએ. બીમાંથી આપણે અહીં પણ લંબ દોરી શકીએ, બીમાંથી અહીં પણ લાઈન આવે, અહીં પણ આવે, તો ક્યાં દોરવું? એક્ઝેક્ટ લંબ આપણે એસી પર કઈ જગ્યાએ દોરીએ? તો અત્યારે આ ક્લિયર થતું નથી, તો આ પોઈન્ટને અત્યારે પેન્ડિંગ રાખો, આગળ રકમ વાંચીએ, કાંઈક રસ્તો નીકળશે. બી સી ડીમાંથી પસાર થતું વર્તુળ દોરો. તો હવે આપણે બી સી અને અહીં ક્યાંક ડી છે એસી ઉપર, એવું એક વર્તુળ દોરવાનું છે. ડી કઈ જગ્યાએ છે તે આપણે વર્તુળ દોરી લેશું, ત્યારબાદ એકદમ ક્લિયર થઈ જશે. તો હવે આપણે એક વર્તુળ દોરીએ જે બી અને સીમાંથી પસાર થતું હોય. અને બી અને સીમાંથી વર્તુળ ક્યારે પસાર થાય? જ્યારે આપણે બી સીના લંબ દ્વિભાજક દોરીએ, ત્યારબાદ મધ્યબિંદુ મેળવશું અને મધ્યબિંદુને કેન્દ્ર રાખીને જે વર્તુળ બનાવશું તે બી અને સીમાંથી પસાર થશે અને ત્યારબાદ આપણને બિંદુ ડી પણ મળી જશે. જુઓ, લંબ દ્વિભાજક દોરતા તમને આવડે છે, અડધાથી વધારે કોઈ પણ માપનો એક માપ લઈ અને સૌ પ્રથમ બીને કેન્દ્ર રાખી એક ચાપ ઉપરની તરફ, એક ચાપ નીચેની તરફ, ત્યારબાદ સીને કેન્દ્ર લઈ એક ચાપ ઉપરની તરફ, બીજો ચાપ નીચેની તરફ. પછી આ જે વધારે મોટા ચાપ દોરાઈ ગયા છે તેને આપણે ઇરેઝ કરી નાખી, બગાડી નાખી. તો આ લંબ દ્વિભાજક બની ગયા. હવે આપણે આનું મધ્યબિંદુ મેળવશું. આખી લાઈન દોરવાની જરૂર નથી, આપણે માત્ર મધ્યબિંદુ જોઈએ છે. તો અહીં એક વચ્ચોવચ્ચ જે પોઈન્ટ મળશે તે આપણને મધ્યબિંદુ મળી જશે અને અહીં નામ આપી દઈએ બિંદુ એમ. હવે એમને કેન્દ્ર લેશું અને બી ઉપર આપણે પેન્સિલ રાખશું, એટલે કે બી એમ જેવી ત્રિજ્યા લેશું. જો આવી રીતે એમ કેન્દ્ર તરીકે લેવાનું, પેન્સિલ તમારે રાખવાની બી ઉપર, એટલે ત્રિજ્યા થશે બી એમ. અને એક વર્તુળ બનાવી નાખો. જે સીમાંથી તો પસાર થશે જ, સાથે સાથે આપણને બિંદુ ડી પણ મળી જશે. ડી ક્યાં મળશે? એસી ઉપર. બીને લંબ એસી પરનો લંબ બિંદુ ડી મળી જશે બીમાંથી. તો અહીં આપણને મળી ગયો ડી અને હવે આપણે આ લંબ દોરી નાખીએ બી ડી. ક્લિયર થયું? ચાલો, ઓલમોસ્ટ આપણી રચના કમ્પ્લીટ થઈ ગઈ છે, માત્ર સ્પર્શકો દોરવાની વાર છે અને સ્પર્શકો આપણે એમાંથી દોરવાના છે. સ્પર્શકો કેવી રીતે દોરીએ? ચાલો, હવે તમને ખ્યાલ છે સ્પર્શકો આપણે દોરવા હોય તો જે જગ્યાએ બે વર્તુળ એકબીજાને છેદતા હોય ત્યાં હંમેશા સ્પર્શક બને. અગાઉની બધી રચનાઓ જોઈ લેજો તો તમને ક્લિયર થઈ જશે. હવે એક વર્તુળ તો છે, બીજો વર્તુળ આપણી પાસે નથી, એમાંથી આપણે સ્પર્શક દોરવા છે. એક સ્પર્શક આવશે અહીં અને બીજો સ્પર્શક પણ અહીં ક્યાંક આવશે, પણ આપણે બીજો વર્તુળ હજી દોરવું પડશે. બીજો વર્તુળ કેમ દોરીએ? તો જુઓ, આપણે એને કેન્દ્ર તરીકે લેશું અને એ બી ત્રિજ્યા લેશું. બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે, બીજો વર્તુળ દોરવું જ પડશે આપણે સ્પર્શકો દોરવા માટે. તો જુઓ શું કરીએ છીએ, એને કેન્દ્ર તરીકે લો, ત્રિજ્યા એ બી જેટલી લો. એ બી એટલે કેટલા હતા? 6 સેમીની ત્રિજ્યા આપણે લેવાની છે. અને ત્યારબાદ આપણે એક વર્તુળ દોરશું, જે વર્તુળ અગાઉ દોરેલ વર્તુળને બે બિંદુએ છેદશે. હવે અહીંથી આપણે વર્તુળ દોરશું તો આ રચના એકદમ મોટી થઈ જશે અને અહીં ઉપર પણ ચાલી જશે. તો અહીંયા સમજી લેજો તમે, જગ્યાનો અભાવ છે મારી પાસે.
આવી રીતે આપણે બીજો વર્તુળ દોર્યો અને આ વર્તુળ અગાઉ દોરેલ વર્તુળને જે બે બિંદુએ છેદશે તે બે બિંદુ પર આપણે એમાંથી બે સ્પર્શકો દોરી નાખશું. તો જુઓ, આ વર્તુળ અગાઉ દોરેલ વર્તુળને ક્યાં છેદે છે? એક આ જગ્યાએ છેદે છે અને બીજો બિંદુ બી પાસે છેદે છે. તો આ એક સ્પર્શક તો આપણો ઓલરેડી બનેલો જ છે, હવે માત્ર એક સ્પર્શક અહીં આપણે દોરવાનું રહ્યું અને અહીં આપણે નામ આપી દઈએ બિંદુ એમ. તો એ અને એમને આપણે જોડી નાખીએ તો આ એક સ્પર્શક અને એથી બી સુધીનો બીજો સ્પર્શક. તો આ બની ગયા આપણા બે સ્પર્શક. તો અહીં થાય છે આપણી રચના પૂરી. હવે આપણે શીખશું રચનાના મુદ્દા. રચનાના મુદ્દા એકદમ ઇઝી છે, પણ સૌ પ્રથમ અહીં થોડીક મિસ્ટેક થઈ છે. એમ આપણે બે વખત લખી નાખ્યું છે, તો અહીં આપણે બિંદુ એમના બદલે બિંદુ પી નામ આપી દઈએ. હવે જુઓ, પહેલો મુદ્દો, એ બી બરાબર 6 સેમી, બી સી બરાબર 8 સેમી અને ખૂણો બી બરાબર 90 અંશ થાય તેવો ત્રિકોણ એ બી સી દોરો. તો આપણે સૌ પ્રથમ આ કાટકોણ ત્રિકોણ એ બી સી દોર્યો. ત્યારબાદ આપણે રેખાખંડ બી સીના બે લંબદ્વિભાજક દોર્યા જેનું મધ્યબિંદુ એમ મેળવ્યું. તો બી સીનો લંબદ્વિભાજક દોરી તેનું મધ્યબિંદુ એમ મેળવો. એમ કેન્દ્ર અને બી એમ ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એમને કેન્દ્ર લઈ બી એમ ત્રિજ્યાવાળું આપણે એક વર્તુળ પણ દોર્યું જે એ સીને ડી બિંદુમાં છેદે. અહીં એસીને ડી બિંદુમાં આ વર્તુળ છેદે છે. ત્યારબાદ બીમાંથી એસી પરનો વેધ બી ડી દોરો જે આપણે દોર્યું. પાંચમો મુદ્દો, એ કેન્દ્ર અને એ બી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એ કેન્દ્ર અને એ બી ત્રિજ્યાવાળું મોટું વર્તુળ આપણે દોર્યું જે અગાઉના વર્તુળને બિંદુ પીમાં છેદે. ત્યારબાદ એ પી દોરી નાખો. તો આ રચના આપણી થઈ ગઈ. આ એ પી એક સ્પર્શક, એ બી બીજો સ્પર્શક. આમ એ બી અને એ પી એ બી સી ડીમાંથી પસાર થતા વર્તુળને બિંદુ એમાંથી દોરેલા સ્પર્શકો છે. તો ફ્રેન્ડ્સ, આ મારો વિડીયો તમને કેવું લાગ્યું તે મને કમેન્ટમાં જણાવજો. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર પણ કરો. થેન્ક યુ.